ફ્લોરાસ કિચન એટલે તમારા જ કિચનમાં તમારું સ્વાગત છે મિત્રો. મારું એક જ એમ છે કે મારા રસોડાની બધી જ રસોઈ પહોંચે તમારા સુધી. આજની મારી આ ઘીની રેસીપી ખૂબ જ યુનિક છે અને તમે એન્ડ સુધી જોજો, તમને ખૂબ જ કામ લાગશે. દર 15 દિવસે ઓછી ઝંઝટે ફટાફટ ઘી બની જશે. બિલકુલ બજાર જેવું દાણાદાર ઘી તમે ઘરે બનાવી શકશો અને સાથે એકદમ ઇઝી ટ્રીક બતાવીશ જેથી તમારા વાસણ પણ ઓછા બગડશે, તેનાથી માવો પણ બહુ ઓછો નીકળશે અને તે પણ તમે યુઝ કરી શકશો. બટર પણ તમે બનાવી શકશો એમાંથી અને પનીર પણ બનાવી શકશો. તો ચાલો મિત્રો ફટાફટ ઘીની રેસીપી જોઈ લઈએ. મલાઈને લગભગ 1.5 કલાક પહેલાં ફ્રીઝરમાંથી કાઢી લેવાની છે અને આ રીતે કોઈ મોટી વાસણ અથવા મોટી પાણીની અંદર જેની અંદર આપણે ઘી બનાવવાનું હોય તેનો જ ઉપયોગ કરીશું. આ મારી લગભગ 15 દિવસની મલાઈ થઈ છે, બધી મલાઈ એમાં ખાલી કરી છે. આપણે હવે તેની અંદર બરફના ટુકડા ઉમેરીશું અને આપણે આ રીતે હેન્ડ બીટર, જે હાથથી આપણે હલાવી શકીએ તે રીતનું બીટર બધાના ઘરે હોય છે તે ઉપયોગમાં લઈશું, કારણ કે મલાઈ પણ ઠંડી છે અને બરફ પણ ઠંડો છે અને સીઝન પણ ઠંડી છે, તો હાથ આપણા ઠંડા ના થાય એટલે આપણે બીટરનો ઉપયોગ કરીશું. તો કન્ટિન્યુઅસલી આ રીતે તમે 10 મિનિટ હલાવતા રહેશો તો તમારું માખણ આ રીતનું અલગ પડી જશે અને તમે જોઈ શકો છો તેમાં દૂધ પાણી જે થયું છે એ અલગ પડવા માંડ્યું છે. તો આ રીતે આપણે દૂધને અલગ કરી દઈશું, એને ગાળી લઈશું જેથી આપણે ઇઝીલી ઘી બનાવી શકીએ અથવા બટર છૂટું પાડી શકીએ. તો એક અહીંયા મેં એક ચાણી લીધી છે અને ચાણી મૂકી આ રીતે બધું જ દૂધ ગાળી લેવાનું છે જેથી આપણા એક્સ્ટ્રા કોઈ વાસણ પણ ના બગડે. અને ફરીથી આપણે આ રીતની જ પ્રોસેસ કરવાની છે 1 મિનિટ માટે. જે એક્સ્ટ્રા દૂધ અથવા પાણી હશે તે અલગ થઈ જશે અને આ રીતનું માખણ આપણું બિલકુલ તૈયાર થઈ જશે. મિત્રો જો તમારે તેમાંથી બટર બનાવવું હોય તો તેને ઠંડા પાણીથી 2 વાર વોશ કરી લેવાનું અને ત્યારબાદ તમે થોડું મીઠું નાખી શકો છો તો તમારું બટર બિલકુલ તૈયાર થઈ જશે. આ રીતે બીજું દૂધ પણ આ રીતે ગાળી લેવાનું છે અને એક્સ્ટ્રા માખણ પાણીમાં જ એડ કરી દઈશું. હવે આપણે ઘીની પ્રોસેસ ચાલુ કરીશું. અને હા મિત્રો, જે આ દૂધ બચ્યું છે તેમાંથી આપણે પનીર બનાવીશું તે પણ હું તમને બતાવીશ. આપણા હેન્ડ બીટરની અંદર એકલું માખણ રહી ગયું હતું જેથી આપણે તેને ક્લીન નથી કરી શક્યા, એટલે આપણે પાણીની અંદર જ રાખીશું જેથી ઘી ગરમ થશે તો આપણું બીટર પણ એકદમ ચોખ્ખું થઈ ગયું છે. તો હવે આપણે તેને કાઢી લઈશું અને તબેથાની મદદથી આપણે આ રીતે કન્ટિન્યુઅસલી હલાવતા રહીશું. લગભગ 4 થી 5 મિનિટની અંદર આપણું ઘી બનીને બિલકુલ તૈયાર થઈ જશે. તમારે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે જ્યારે આ સ્ટેજ પર ઘી આવી જાય ત્યારે હાથમાં થોડા પાણીના ટીપા લેવાના છે આ રીતે અને ઘીમાં ઉપરથી છાંટી દેવાના છે જેથી તમારું ઘી એકદમ પરફેક્ટ બજાર જેવું દાણાદાર ઘરે જ બનીને તૈયાર થઈ જશે. તો મિત્રો તમે જોઈ શકો છો આપણું ઘી થઈ ગયું છે. હવે ગેસ બંધ કરીશું અને ઘીને આપણે ગાળી લઈશું. મિત્રો જ્યારે પણ તમે ઘી ગાળતા હોય ત્યારે તમારે સ્ટીલના વાસણનો જ ઉપયોગ કરવો. કાચના વાસણ જો તમે ઉપયોગમાં લેશો તો ક્રેક થવાની સંભાવના પણ છે. તો આપણે આ રીતે ઘી ગાળી લઈશું. તમે જોઈ શકો છો એનો માવો ખૂબ જ ઓછો નીકળ્યો છે અને ઘી વધારે નીકળ્યું છે. તો મિત્રો જે આ માવો બચ્યો છે એ માવો પણ તમે કોઈ મીઠાઈ બનાવવામાં ઉપયોગ કરી શકો છો અથવા ખાંડ નાખીને ખાઈ શકો છો. તો અહીંયા આપણું ઘી ઠંડુ થવા દઈશું, ત્યાં સુધી આપણે પનીર બનાવવાની પ્રોસેસ કરીશું. અહીંયા જે એક્સ્ટ્રા દૂધ બચ્યું હતું તેની અંદર થોડું પાણી ઉમેરીશું અને ગરમ કરીશું એક ઉભરો આવે ત્યાં સુધી. અહીંયા મેં નીંબુસત એટલે લીંબુના ફૂલ થોડા પાણીમાં ઉમેરી અને તે ધીરે ધીરે કરીને એડ કર્યા છે. તો આપણું દૂધ ફાટી ગયું છે આ રીતનું. તમે જોઈ શકો છો દૂધ અને પાણી બંને અલગ પડી ગયું છે. તો હવે આપણે તેને ગાળી લઈશું. ગાળવા માટે આપણે એક વાસણ લઈશું, તેના પર ચાણી મૂકીશું અને કોઈ પાતળું મલમલનું કાપડ હોય તે મૂકી અને આ રીતે પનીરને ગાળી લઈશું. ગાળ્યા બાદ તેના પર ઠંડુ પાણી ઉમેરીને તેને ધોઈ કાઢીશું
जेथी तेनी अंदरनी खटास बधी निकली जाए। मित्रों तमारे जे शेप आपवो होय पनीरनो ते तमे आपी शको छो एनी अंदर। तो आपणे आ वॉश करी ने बधुं पाणी काढ़ी लेवानुं छे, थोड़ू निचोवी लईशुं, जो एक्स्ट्रा पाणी हशे ते निकली जशे। आ पनीरनी पोटली पर तमारे कोई भारी वस्तु अथवा भारी वजन मूकी अने तेने थोड़ी वार सुधी रहेवा देवानुं छे, तो तमारुं पनीर आ रीतनुं बिलकुल बनीने तैयार थई जशे। तो मित्रों अहींया आपणो घी पण तैयार छे, पनीर पण तैयार छे, आपणो मावो पण खूब ओछो बन्यो छे अने आपणे बटर पण बनावी शकीए। तो छे ने एकदम ईजी रीत अने ओछी झंझटमां आपणे आ बधुं ज बनावी शकीशुं। तो मित्रों दर मंगळवारे मारा नवा विडियो अपलोड थाय छे, तेना माटे सब्सक्राइब जरूर करजो। ફરી મળીશું આપણે આવતા અઠવાડિયે।